સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. પાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયેલી સાધારણ સભામાં પ્રમુખ રહ્યા ચૂપ, જ્યારે ધારાસભ્ય આવી ગયા પ્રમુખના બચાવમાં. વિપક્ષની ગેરહાજરીમાં યોજાયેલી સાધારણ સભામાં શાસક પક્ષના સભ્યોએ પ્રમુખ ઉપર લગાવ્યા સંગીન આરોપ. ડીસા નગરપાલિકા સંચાલિત SEW હાઈસ્કૂલમાં સર્જાયેલા કેન્ટીન વિવાદ વચ્ચે શિક્ષણ સમિતિના ચેરમેનનું નિવેદન. કેન્ટીન ફાળવણીની પ્રક્રિયા સંપન્ન થયા બાદ જ પોતે ગ્રહણ કર્યો સમિતિના ચેરમેનનો ચાર્જ. સરહદી વિસ્તારમાં તીડોના આક્રમણ બાદ ચિંતિત ખેડૂતોની રાજ્ય સરકારના કૃષિમંત્રીએ રાતોરાત લીધી મુલાકાત. તીડોના આતંકથી મુક્ત કરવા માટેની કાર્યવાહી તેજ ગતિએ. ટાકરવાડા પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી થતાં રોષે ભરાયા શાળાના વાલીઓ. આચાર્યને પુનઃ શાળામાં મૂકવા લેખિતમાં સ્થાનિકોએ કરી રજૂઆત. ડીસા નગરપાલિકા ખાતે આજે સાધારણ સભા યોજાઈ હતી. વિપક્ષી સભ્યોની ગેરહાજરીમાં યોજાયેલી આ સાધારણ સભામાં વિપક્ષની ભૂમિકા આજે શાસક પક્ષના સભ્યોએ જ નિભાવી હતી. વિવાદ અને ડીસા નગરપાલિકાને જૂનો સંબંધ છે, ત્યારે આજે એકવાર ફરી આ વાક્ય સાચું પડ્યું હતું. આજે ડીસા પાલિકાના સભાખંડમાં પાલિકાની ચાર માસિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એ વાત અલગ છે કે સાધારણ સભા દરમિયાન વિપક્ષના સભ્યોની ગેરહાજરી જોવા મળી હતી, પરંતુ વિપક્ષની ભૂમિકા આજે શાસક પક્ષના સભ્યોએ જ નિભાવી હતી. સાધારણ સભાની શરૂઆત થવાની સાથે જ અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરવામાં આવેલા એજન્ડાનો શાસક પક્ષના સભ્યોએ જ વિરોધ શરૂ કર્યો હતો. આવરા ડીસા નગરપાલિકાની સાધારણ સભા શરૂ થાય તે પૂર્વે પાલિકાના ઉપપ્રમુખ ડીસા નગરપાલિકા કચેરીમાં હાજર જોવા મળ્યા હતા, પરંતુ સાધારણ સભાની શરૂઆત થતાં જ ઉપપ્રમુખ પાલિકા કચેરી છોડીને જતા રહ્યા હતા. પાલિકાના ઉપપ્રમુખની સાધારણ સભામાં ગેરહાજરી અનેક તર્ક વિતર્કો સર્જી રહી છે. આ ઉપરાંત શાસક પક્ષના સભ્યોએ પણ પાલિકામાં અલગ અલગ મુદ્દાને લઈ ઉગ્ર રજૂઆતો કરી હતી, જેમાં પાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપરથી નીકળી ભંગારનો મુદ્દો, ગુલબાણીનગરના રસ્તાનો મુદ્દો, સફાઈનો મુદ્દો અને નવીન બગીચાનો મુદ્દો ચર્ચામાં જોવા મળ્યો હતો. આવા મુદ્દાઓને લઈને પાલિકાની શાસક બોડીના સભ્યે જ પાલિકા પ્રમુખને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આજે પાલિકાની જે સાધારણ સભાના અધ્યક્ષ તો પાલિકા પ્રમુખ હતા જ, પરંતુ શાસક પક્ષ દ્વારા જે જે પ્રશ્નો પૂછવામાં આવ્યા તે તમામ પ્રશ્નોના જવાબ પાલિકા પ્રમુખને આપવાના હતા. તે જવાબ આજે ધારાસભ્ય આપતા નજરે પડ્યા હતા. પાલિકા સદસ્ય રમેશભાઈ રાણા દ્વારા પૂછવામાં આવેલા ડમ્પિંગ સાઇટથી બારોબાર સગેવગે થતા ભંગાર વિશેના સવાલનો જવાબ આપતા ધારાસભ્યે જણાવ્યું હતું કે તેની તપાસ કરવામાં આવશે. જે કર્યું છે અને જે વાડો કર્યો છે પહેલા તો એ વાડો કાયદેસર છે ગેરકાયદેસર? સરકારે જમીન એને ગ્રાન્ટ કરી ન હોય, સાંભળો, નગરપાલિકા સુધી વિસ્તાર આવતો હોય તો એ વાડાને જે જેટલું પણ કચરો ભેગો કરેલો છે પ્લાસ્ટિકનો એનો જપ્ત કરી ફરી પાછો ડમ્પિંગ સાઇટ ઉપર નાખી દેવો, બરાબર છે? અને બીજી વાત કે જે પણ એને એકત્ર કરેલો કાર તે હોય તો એની સામે જેને પણ કર્યું હોય મંજૂરી વગર તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરે.
આ ઉપરાંત પાલિકા દ્વારા સફાઈ બાબતે ખૂબ જ મોટી રકમ ખર્ચ કરવામાં આવતી હોવા છતાં આ વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં વરસાદના અભાવે કોઈ જ સફાઈ કામગીરી કરવામાં ન આવી હોવાના આક્ષેપો રમેશ રાણા દ્વારા કરવામાં આવ્યા હતા। રમેશ રાણાએ વધુમાં જણાવ્યું હતું કે આ બાબતે તેમણે પાલિકા પ્રમુખનું અનેકવાર ધ્યાન દોર્યું હોવા છતાં પાલિકા પ્રમુખ દ્વારા અંગે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી। કે નાઈટમાં જે સફાઈ થાય છે, નવમો મહિનો દસમા મહિનાનો એનું વેતન ચૂકવાઈ ગયું છે કે નથી ચૂકવાનું? રમેશભાઈ, જેની સાથે તમે વાત કરી હતી, તમે જે કહેતા હતા, હું તમને આજ પૂછું, આખા મહિનાનો કેમ કે એ મહિનો 9 ને 10 ભાઈ વરસાદ હતો અને સફાઈ કામમાં થઈ નથી। 9 ને 10 વરસાદ હતો અને રાતે સફાઈ થઈ નથી, એટલે બે મહિના અને બીજું ડોર ટુ ડોર વાળો જે રાતે સફાઈ કરે છે, મારા વિસ્તારની વાત હું કરું છું, સ્લીપર લાગતું નથી, રોજ રાતે આપણે જે કોન્ટ્રાક્ટ ઉપર આપેલું છે એને ડેલી સ્લીપર મારવાનું હોય છે, ગામમાં કોઈ જગ્યા ડેલી નથી લાગતું, કોઈ જગ્યા ખાલી આ મેન રસ્તા ઉપર એક જ જગ્યા રોજ લાગે છે, જે દીપક હોટલથી લઈ અને આટલા સુધી। આ ઉપરાંત આજની બેઠકમાં ગુલબાણીનગરના રસ્તાને લઈ પણ પાલિકા સદસ્ય અતુલ શાહ અને કારોબારી ચેરમેન અમૃતલાલ દવે દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને આ રસ્તાના સળગતા પ્રશ્નનું નિરાકરણ લાવવાની રજૂઆત કરવામાં આવી હતી। હવે અધ્યક્ષ મહોદય, મારે એક ચીફ ઓફિસર સાહેબ આપને પણ કહ્યું છે કે હમણાં થોડા ટાઈમ પહેલા ગુલબાણીના બધા રહીશો અહીંયા આવ્યા હતા, આપને મળ્યા હતા, તો સાહેબ આપે અને એમને 7 થી 8 દિવસનું કંઈ કહ્યું હતું કે હું 7 થી 8 દિવસમાં જવાબ આપીશ, તો એ આજે પણ આવવાના હતા, લગભગ 200-250 જણા। મેં કીધું ભાઈ આજે બોર્ડ છે અમારું, એટલે આપ આજે આવતા નહીં, તો એના માટે આપશ્રીએ શું કર્યું? એ સર્વે નંબર 102-3 વાળો જે વિષય છે એમાં અમે પોતે ત્યાં રહીએ છીએ, આગળની ધારાસભ્યશ્રી પણ જોઈએ, એટલે સવાર ઉત્તર પહેલ ખૂબ મોટી સંખ્યામાં લોકો આપણા ઘરે આવી અને આ વિષયની અંદર વાસ્તવિકતા શું છે અને શું વાત છે એના માટે પણ એ વખતે આપણે બેઠા હતા અને દીક્ષિતભાઈને પણ બોલાયા હતા અને આટલા દિવસમાં આપણે કરી નાખશું, ટેકનિકલી આપણી પાસે જે કંઈ રસ્તો હોય, સાચી વાત એ છે કે આજે ઓવરબ્રિજનું કામ થઈ રહ્યું છે એના કારણે ટ્રાફિકનો ખૂબ મોટો પ્રશ્ન છે, એના કારણે એ બાયપાસ કરવા માટેના બે રસ્તા જે ગણીએ તો એક ગુલબાણીનગરવાળો રસ્તો અને એક સુકનવાળો રસ્તો, એ બે રસ્તાનો મેક્સિમમ જો ઉપયોગ કરવામાં આવે તો ટ્રાફિકનો પ્રશ્ન પણ સોલ્વ થઈ શકે છે, એટલે આ દિશામાં આપણે પોઝિટિવલી વિચારી અને એનો પણ રસ્તો કરવો જોઈએ કે કોઈ પણ માલિકીની જગ્યાનો આપણે રસ્તો એટલે માલિકીની જગ્યા આપણે દિશા નગરપાલિકા એક્વાયર કરે છે, દાખલા તરીકે નર્મદા કેનાલ માટે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે જે પણ જગ્યા એક્વાયર કરી તો જે તે માલિકગ્રુપ માલિકોને જગ્યાના પૈસા તત્કાલ મુજબ સરકાર આપતી હોય છે। આ જે તે વખતે ઠરાવ કર્યો નગરપાલિકા અહીંયા આજની આ સાધારણ સભામાં જ્યાં પ્રમુખ ભલે અધ્યક્ષ સ્થાને બેઠેલા હતા, તમામ સવાલોના જવાબો ધારાસભ્ય આપી રહ્યા હતા અને પ્રમુખ બસ મુખ પ્રેક્ષક બનીને જોતા રહ્યા હતા। આ ઉપરાંત આ બેઠકમાં હવાઈ પિલ્લરના બગીચા વિશે જ્યારે કારોબારી સમિતિના ચેરમેન અમૃતલાલ દવેએ પ્રશ્ન કર્યો હતો ત્યારે ધારાસભ્યએ બગીચા અને ગુલબાણીનગરના પ્રશ્ન માટે પૂર્વ પ્રમુખને જવાબદાર ઠેરવ્યા હતા, જ્યારે પાલિકા પ્રમુખ દ્વારા આ બાબતે કોઈ જ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી। એટલે ડીસાનગરના પ્રશ્નો આપણે આજે બોર્ડના માધ્યમથી લોકોના પ્રશ્નોનું નિરાકરણ થાય એવી રજૂઆત કરવી જોઈએ। ઘણા સમયથી આપણો બગીચાવાળો મેટર ઇલીગલના કારણે પેન્ડિંગ પડ્યો છે, પણ એમાં બોર્ડનું શું મત છે? બોર્ડના સભ્યો કે બગીચો ચાલુ થાય એના પક્ષમાં છે કે બગીચો બંધ થાય એમાં છે? આ વિષય ઉપર આપણા બોર્ડના સભ્યોનું પણ મંતવ્ય લઈ જવું જોઈએ। બેનશ્રી, હું આપની સાથે વાત કરું છું, એટલે બગીચાવાળી મેટરની અંદર
વોર્ડ સભ્યો જે પણ કે આપણે આટલો સારો બગીચો બન્યો છે, ક્યાંક ને ક્યાંક ટેકનિકલ મિસ્ટેક હશે, બાકી બધું હશે તો આપણા પાસે આપણા કોર્પોરેટર અને આપણા એમએલએ પણ આપ્યું છે, તો એનું નિરાકરણ કરવું જોઈએ. જેથી કરીને 3 ને 4 ને સ્પર્શતો બગીચો છે, એકમાત્ર સારો બગીચો બન્યો છે અને એના માટે આપણે કંઈક એ દિશામાં વિચારવું જોઈએ. આજની આ સાધારણ સભામાં અનેક મુદ્દાઓ ચર્ચાવાના બાકી રહી ગયા. પાલિકા પ્રમુખ દ્વારા આચરવામાં આવી રહેલા ભ્રષ્ટાચાર અંગેના સવાલો સદસ્યો દ્વારા પાલિકા પ્રમુખને પૂછવામાં આવી રહ્યા હતા અને પાલિકા પ્રમુખ પાસેથી જે જવાબો સાંભળવાની અપેક્ષા હતી સદસ્યોની, તે જવાબો ધારાસભ્ય દ્વારા આપવામાં આવી રહ્યા હતા અને આ પણ એક પ્રકારે સભાની કાર્યવાહીમાં અધ્યક્ષની ગરિમાને ઠેસ ઉડાડતી જોવા મળી હતી. ધારાસભ્ય સમગ્ર ડીસા તાલુકાના છે અને ડીસા નગરપાલિકા માટે તેમના જ પક્ષ ભાજપે શિલ્પાબેનને નિયુક્ત કર્યા છે, ત્યારે પ્રમુખ દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર અંગે ધારાસભ્યને શા માટે જવાબ આપવા પડી રહ્યા છે અને શા માટે ધારાસભ્ય પ્રમુખને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તે પણ અચરજ પમાડે તે વિવાદ છે. આ ઉપરાંત આજની આ સાધારણ સભામાં પક્ષના નેતા નિલેશ ઠક્કર અને પાલિકાના ઉપપ્રમુખની ગેરહાજરી પણ અનેક સવાલો ઉઠાવી રહી છે. પાલિકાના ઉપપ્રમુખ તો સભાની શરૂઆત પહેલા પાલિકા કચેરીમાં જોવા મળ્યા હતા, પરંતુ સભાની શરૂઆત થાય તેવા જ પાલિકા છોડીને જતા રહ્યા હતા. ત્યારે આ ઘટના ઉપરથી સ્પષ્ટ થાય છે કે પાલિકાના ઉપપ્રમુખ અને પ્રમુખ વચ્ચે ક્યાંક ને ક્યાંક મતભેદ છે. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસા નગરપાલિકા સંચાલિત SEW હાઈસ્કૂલમાં સર્જાયેલા કેન્ટીન વિવાદ વચ્ચે શિક્ષણ સમિતિના ચેરમેનનું નિવેદન, કેન્ટીન ફાળવણીની પ્રક્રિયા સંપન્ન થયા બાદ જ પોતે ગ્રહણ કર્યો સમિતિના ચેરમેનનો ચાર્જ. સરહદી વિસ્તારમાં તીડોના આક્રમણ બાદ ચિંતિત ખેડૂતોની રાજ્ય સરકારના કૃષિ મંત્રીએ રાતોરાત લીધી મુલાકાત, તીડોના આતંકથી મુક્ત કરવા માટેની કાર્યવાહી તેજ ગતિએ. ટાકરવાડા પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી થતા રોષે ભરાયા શાળાના વાલીઓ, આચાર્યને પુનઃ શાળામાં મૂકવા લેખિતમાં સ્થાનિકોએ કરી રજૂઆત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ. કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદભુત વેરાયટી, સફારી, સેરા, કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ, ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, સીપી ફિટિંગ્સ,
સેનિટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ કેએસબી કંપનીની પાણીની મોટરો મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસ્યુ દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસ્યુ તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડીસા નગરપાલિકાના પ્રમુખ દ્વારા ભ્રષ્ટાચાર આચરીને પાલિકા સંચાલિત એસીડબલ્યુ હાઈસ્કૂલમાં ખુદ પાલિકા પ્રમુખના સગાભાઈને કેન્ટીન ચલાવવા આપી દેવામાં આવ્યું છે અને આ અંગે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા પણ પુરાવા સાથે અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે પાલિકા પ્રમુખ દ્વારા જે રીતે શહેરને પોતાની ખાનગી માલિકી સમજીને શહેરનો વહીવટ કરવામાં આવી રહ્યો છે તે ખૂબ જ નિંદનીય છે અને આ બાબતે અમે પાલિકાના પ્રમુખની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો, પરંતુ પાલિકા પ્રમુખ બીકે ન્યૂઝ ચેનલના કેમેરા સામે આ બાબતે કોઈ જ ખુલાસો કરવા તૈયાર નથી. કારણ કે તેમણે જે ખોટું કર્યું છે તે અંગે પાલિકા પ્રમુખ ખુલાસો કરે તો શું કરે. ત્યારે અમે આ અંગે ડીસા નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન રવિભાઈ ગુંદીનો સંપર્ક કર્યો હતો અને પાલિકા સંચાલિત હાઈસ્કૂલમાં થયેલા ભ્રષ્ટાચાર અંગેની પૂછતા તેમનો જવાબ ચોંકાવનારો હતો. શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે આ કેન્ટીનની પ્રક્રિયા તેમના કાર્યકાળમાં થઈ નથી. આ સમયમાં આવી કોઈ પ્રક્રિયા કરવામાં આવી નથી અને મને કોઈ પણ જાણ કરવામાં આવી નથી. તમારો સમયગાળો ક્યારે શરૂ થયો? મારે ફેબ્રુઆરી 2019માં. શિક્ષણ સમિતિના ચેરમેન રવિભાઈ ગુંધી સ્પષ્ટ જણાવી રહ્યા છે કે તેમનો કાર્યકાળ ફેબ્રુઆરી 2019થી શરૂ થયો છે, જ્યારે આ કેન્ટીન માટેની પ્રક્રિયા ઓગસ્ટ 2018માં થયેલી છે. આ ઉપરાંત અગાઉ શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે અશોકભાઈ પઢિયાર હતા અને તેમનો કાર્યકાળ જુલાઈ 2018માં પૂરો થઈ ગયો હતો. ત્યારે જુલાઈ 2018થી ફેબ્રુઆરી 2019 વચ્ચેના સમયગાળા દરમિયાન શિક્ષણ સમિતિનો ચાર્જ પ્રમુખે જ સંભાળેલો હતો. આ કેન્ટીન ફાળવણીની પ્રક્રિયા તેમના સમયગાળામાં થઈ છે, ત્યારે આ ગેરરીતિ માટે સંપૂર્ણ રીતે જવાબદાર એકમાત્ર ડીસા નગરપાલિકાના પ્રમુખ જ છે અને પ્રમુખ જ અત્યારે આ બાબતે કોઈ પણ જાતનો ખુલાસો આપવાના બદલે દૂર દૂર ભાગી રહ્યા છે. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. પાલનપુરના ગઠામણ દરવાજા વિસ્તારમાં આવેલી બાળકોની સૈસવ હોસ્પિટલના તબીબ નીતિન ભટોના કન્સલ્ટિંગ રૂમમાં ગત સાંજે અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેને લઈ હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં દોડભાગ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ નગરપાલિકાની ફાયર ટીમને કરાતા બે ફાયર ફાઈટરો ઘટનાસ્થળે દોડી આવી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ પાણીનો મારો ચલાવી અડધા કલાકમાં આગને કાબૂમાં લીધી હતી. આગને લઈ કન્સલ્ટિંગ રૂમનું ફર્નિચર સહિત મશીનરી બળીને ખાક થઈ ગઈ હતી. જોકે રવિવારે આખો દિવસ લાઇટ કાપ હતો અને સાંજે લાઇટ આવ્યાના સમયે જ આગની ઘટના બનતા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું લોકોમાં ચર્ચાસ્પદ બન્યું હતું. રવિવારને કારણે હોસ્પિટલમાં લોકોની અવરજવર ઓછી હોવાથી જાનહાનિ ટળી હતી. આગામી સમયમાં 31st આવી રહી છે, ત્યારે 31st ને લઈ ગુજરાતમાં દારૂનું ચલણ ખૂબ જ રહેતું હોય છે, જેના પગલે દારૂની ખેપ મારનારા તત્વો અવનવી તરકીબો અપનાવીને દારૂને ગુજરાતમાં લાવતા હોય છે. ત્યારે એકવાર ફરી થરાદ નજીક આવેલી ખોડા ચેકપોસ્ટ નજીક મોટી માત્રામાં ગેરકાયદેસર રીતે પ્રવેશી રહેલા દારૂના જથ્થાને ઝડપી પાડ્યો છે. દારૂનો આ જથ્થો બટાટાના કટ્ટાની આડમાં લાવવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન થરાદ પોલીસે ચેકિંગ દરમિયાન તલાશી લેતા
ટ્રકમાંથી 475 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેની અંદાજિત કિંમત 17 લાખની થાય છે. પોલીસે 17 લાખની કિંમતનો દારૂ અને 5 લાખની કિંમતની ટ્રક મળી કુલ 22 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. ભારતીય સંસદમાં બંધારણના રક્ષણને સંવર્ધન કરવાની સાથે પડતર વિવિધ ખરડાઓને લોકસભા અને રાજ્યસભામાં પસાર કરીને ભારત દેશને અખંડ અને વિકસિત રાષ્ટ્ર બનાવવા બદલ પાલનપુરમાં 180 પ્રજાપતિ ધાનધાર યુવા સંગઠન દ્વારા રાષ્ટ્રપ્રમુખને અભિનંદન આપતો પત્ર જિલ્લા કલેક્ટરને અર્પણ કરવામાં આવ્યો હતો. ભારતીય સંસદમાં ભાજપ સરકાર દ્વારા ટૂંકાગાળામાં જ આર્ટિકલ 370 તથા નાગરિકતા સંશોધન બિલ જેવા ખરડા નાગરિકોના હિતમાં લોકસભા અને રાજ્યસભાના બંને ગૃહમાં ત્વરિત પાસ કરીને ભારતીય બંધારણની રક્ષણ અને સંવર્ધન કરવા બદલ ધાનધાર પ્રજાપતિ સમાજ ટ્રસ્ટ સંલગ્ન 180 પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટરને રાષ્ટ્રપ્રમુખને સંબોધી આભાર પત્ર અર્પણ કરવામાં આવ્યો હતો. 180 ધાન્યધાર પ્રજાપતિ સમાજ સંલગ્ન 180 યુવા પ્રજાપતિ સંગઠન ભારતીય સંસદે જે મહત્વના ખરડાઓ વર્ષોથી જેને પસાર કર્યા હોવા છતાં પાસ નહોતા થતા તેવા ખરડાઓને બંને ગૃહોની અંદર પાસ કરી ભારતીય બંધારણને અખંડ અને મજબૂત બનાવવામાં જે મહત્ત્વની ભૂમિકા ભજવી અને સમગ્ર દેશના નાગરિકોને સારું મજબૂત બંધારણ આપ્યું એના સમર્થનમાં 180 પ્રજાપતિ સમાજ એનું ખૂબ ખૂબ સમર્થન કરે છે અને ભારતીય સંસદને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. સરકારના કાર્યો સામે વિરોધ થતો હોવાની ઘટના તો રોજ જોવા મળતી હોય છે, પરંતુ આજે પાલનપુરમાં વસતા 180 પ્રજાપતિ ધાનધાર યુવા સંગઠને સરકારની કામગીરીની પ્રશંસા કરીને અભિનંદનનો પત્ર લખ્યો છે, જે એક હકારાત્મક બાબત છે. પાલનપુરથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ સુંદેશા. ધાનેરા ખાતે સંત રામાબાઈ સાહેબની 7મી વર્ષી ઉપર આજે ડીસા રોડ ઉપર આવેલા રામાબાઈ સાહેબના સમાધિ સ્થળે ભક્તિમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મૂળ પાકિસ્તાન દેશના ડિપ્લો શહેરમાં જન્મેલા રામાબાઈ સાહેબ જન્મથી કૃષ્ણ ભગવાનની ભક્તિમાં લીન હતા. પાકિસ્તાન છોડ્યા બાદ ધાનેરા ખાતે ભગવાન કૃષ્ણના મંદિરનું નિર્માણ કરી આ વિસ્તારનું સુધામપુરી સોસાયટી નામ આપ્યું હતું. ત્યારે આજથી 7 વર્ષ પહેલા પૂજ્ય રામાબાઈ સાહેબનું 85 વર્ષની આયુએ અવસાન થયું હતું. પૂજ્ય રામાબાઈ સાહેબના ભક્તો ભારત સહિત પાકિસ્તાનમાં પણ છે અને તેમના ભક્તો દ્વારા ડીસા રોડ ઉપર આવેલ જગ્યા ઉપર સમાધિ અપાઈ હતી. ત્યારે આજ ગુરુજીની 7મી વર્ષની ઉજવણીના ભાગરૂપે દૂર દૂરથી ભક્તો આવી પહોંચ્યા હતા અને મહાઆરતી પૂજા અને ધ્વજારોહણ કર્યું હતું. ત્યારે ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આજ રોજ ધાનેરા નગરે સંત શ્રી રામાભાઈ સમાધિ સ્થળ ઉપર 7મી વર્ષની ઉજવણી કરવામાં આવેલ છે. દરેક ગામે ગામથી હજારોની સંખ્યામાં મહેમાનો પધારેલ છે. રાધનપુર, નવાગામ, ડીસા, પાલનપુર, બોમ્બે, અમદાવાદ દરેક જગ્યાથી ગામે ગામથી મહેમાનો ખૂબ ભાવપૂર્વક પધારેલ છે અને પ્રસાદીનું આયોજન છે. હવનની સવારનો આરતીનો પ્રોગ્રામ ખૂબ ધૂમથી ઉજવણી કરવામાં આવેલ છે. દાંતીવાડા તાલુકાના ગોઢ ગામે 14 લાખના ખર્ચે નિર્મિત પંચાયત ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય મહેમાન તરીકે શંકરભાઈ ચૌધરી તેમજ અલ્પેશભાઈ ઠાકોરના અધ્યક્ષસ્થાને 14 લાખના ખર્ચે નિર્મિત પંચાયત ઘરનું લોકાર્પણ કરાયું હતું. આ લોકાર્પણ પ્રસંગે જ્યારે શંકરભાઈ ચૌધરી પહોંચ્યા ત્યારે તેમના સમર્થકો દ્વારા દાંતીવાડા 3 રસ્તાથી લઈને બાઇક રેલી યોજી હતી. મોટી સંખ્યામાં યુવાનોએ જોડાઈ શંકરભાઈ ચૌધરી તેમજ અલ્પેશભાઈ ઠાકોરનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સ્ટેજ ઉપર બિરાજમાન મહેમાનોનું પણ ફૂલહાર તેમજ સાલ ઉડાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ આજુબાજુમાંથી સરપંચો સહિત જિલ્લા તેમજ તાલુકાના રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શંકરભાઈ ચૌધરીએ પ્રવચન દરમિયાન જણાવ્યું હતું, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજના છેવાડાના લોકો સુધી પહોંચે તે માટે પ્રયત્નશીલ રહેશે તેવી ખાતરી પણ આપી હતી. અલ્પેશજી ઠાકોર અને સૌ આગેવાનોની હાજરીમાં આખું ગામ અને આજુબાજુના વિશાળ સંખ્યામાં લોકોએ પંચાયતની પરંપરા શું અને પંચાયતની વિભાગના માધ્યમથી લોકોને કઈ રીતે ઉપયોગી થઈ શકે તે માટેનું વિશિષ્ટ ઉદાહરણ સરપંચ અલ્પેશજી ઠાકોરે પૂરું પાડ્યું છે. એના માટે અમને ખૂબ ગ્રામ પંચાયતના નવીન ઉદઘાટનમાં રાજ્ય સરકારના પ્રધાનમંત્રી
આગેવાનો અને પંચાયત શુભકામના પાઠવ્યું છે ગામ પંચાયતના સરપંચ પંચાયત ઘરના માધ્યમથી ગરીબ છેવાડાના માણસ સામાન્ય લોકો સરકારની યોજનાઓનો વધારે વધારે લાભ પહોંચાડો. સરકારની યોજનાઓ તો ત્યાં લોકોની વિકાસની દિશા તરફ આગળ વધવા માટેનું માધ્યમ બને અને આપણા પંચાયત સાચા ગામના લોકોની સુખાકારીનું માધ્યમ બની રહે. તાજેતરમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત વિસ્તારમાં ભારે વરસાદ થયો છે ત્યારે આ કમોસમી વરસાદના પગલે બનાસકાંઠા જિલ્લાના લાખણી પંથકમાં દાડમના પાકને ભારે નુકસાન થયું છે. બનાસકાંઠામાં પડેલા કમોસમી વરસાદથી દાડમના પાકને વ્યાપક નુકસાન થયું છે, જેમાં દાડમની ખેતી માટે જાણીતા બનેલા લાખણી તાલુકામાં થોડા સમય પહેલા જ દાડમના પાક સુકારો અને પ્લેગ રોગ ટીપકી જેવા રોગોથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું અને આ વર્ષે પણ લાખણી પંથકમાં હજારો હેક્ટરમાં દાડમની ખેતી કરાઈ છે. અહીંથી દેશના અન્ય રાજ્યોના ખેડૂતો સીધા ખેતરમાંથી દાડમ ખરીદે છે, જોકે તાજેતરમાં થયેલા માવઠાના પગલે દાડમના પાકને મોટું નુકસાન થયું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ કે એક મહિના પહેલા દાડમમાં પ્લેગ અને ટીપકી જેવા રોગો આવ્યા હતા, તેના લીધે ખેડૂતોને એમના 1000 રૂપિયા દીઠ 20 ટન માલની આસ લગાવીને બેઠા હતા, પરંતુ તેના બદલે માત્ર 5 ટન માલનું જ ઉત્પાદન થયું છે, જ્યારે બાકીનો માલ દાડમની ખેતીમાં આવેલા રોગોના લીધે ખરી ચૂક્યો હતો. ગઈકાલના જે આ કમોસમી વરસાદ થયો તેના કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં દાડમની અંદર નુકસાન તો છે જ. જે એક મહિના પહેલાં જે પલગ અને ટીપકીને એવો જે રોગો આવ્યા હતા એનાથી જે ખેડૂતો એમના 1000 રૂપિયા દીઠ જે લોકો 20 ટન માલ ધારીને બેઠા હતા એ લોકોને 5 ટન જ વધ્યો છે. બાકીનો જે માલ પ્લગના કારણે જમીન ઉપર બધો ખરી ગયો છે અને એ નુકસાન હતું. અને અત્યારે પાછું આ વરસાદથી એમને વધારે પડતા પાણીના કારણે દાડમમાં ફાટવાનો પ્રોબ્લેમ અને ફૂગના કારણે ખરી જવાનો પ્રોબ્લેમ પાછો ચાલુ થઈ ગયો છે. લગભગ ખેડૂતને 1000 રૂપિયા દીઠ 4-5 ટન જ માલ જે નીકળવાનો હતો એના પણ એમાં પણ આ નુકસાન જ છે. બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં આ વર્ષે બીજી વાર તીડ આવી પહોંચતા ખેડૂતોમાં ઊભા પાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે, ત્યારે ખેતીવાડી અધિકારી તેમજ તીડ નિયંત્રણ વિભાગ દ્વારા દવાનો છંટકાવ કરી કાબુ મેળવવામાં આવ્યો છે. જોકે આ ઘટનાના પગલે રાજ્યના કૃષિ મંત્રી પણ આ વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા. સરહદી વિસ્તારમાં તીડના આતંકને કંટ્રોલ કરવા વહીવટી તંત્ર સજ્જ બન્યું હતું. આ વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી તીડનું લોકેશન મેળવવામાં આવ્યું હતું, જેમાં વાવના કારેલી ગામે તીડનું રાત્રિ રોકાણ થયું હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું. ત્યારે વહેલી સવારથી જ કંટ્રોલ ટીમ દ્વારા દવા છંટકાવ કરવામાં આવ્યો હતો. જોકે તે સિવાય ખેડૂતોના ખેતરોમાં તીડ આવે તો નગારા અને ઢોલથી અવાજ કરી ભગાડવાનો પ્રયત્ન કરવાનું પણ સૂચન કરવામાં આવ્યું હતું. ત્યારે આ સમગ્ર મામલાને લઈ રાજ્યના કૃષિમંત્રી આરસી ફળદુ બનાસકાંઠામાં તીડ પ્રભાવિત વાવના કારેલી ગામની મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેમની સાથે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ તેમજ પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી પણ કારેલી ગામે પહોંચી તીડને લઈ સમગ્ર માહિતી મેળવી હતી. કૃષિમંત્રીએ તીડ બાબતે અધિકારીઓ અને ખેડૂતો સાથે ચર્ચા કરી હતી અને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં તીડને લઈ ખેડૂતો પરેશાન છે, પરંતુ મોટા ભાગે જે તીડ છે તે પોતાના વતનના વિસ્તારમાં જતા હોય છે, પરંતુ છેલ્લા 2-3 મહિનામાં પવનની દિશા બદલાતા બનાસકાંઠામાં તીડનું આક્રમણ જોવા મળ્યું છે. એરંડા અને જીરુના પાકને તીડે વ્યાપક નુકસાન પહોંચાડતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, પરંતુ આજે સારા સમાચાર એ છે કે તીડોના ઝુંડ રણ વિસ્તારમાં જતા રહ્યા છે અને જ્યાં તીડ હશે ત્યાં હજુ પણ દવાનો છંટકાવ કરીને તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવશે. રાજ્ય સરકાર ખેડૂતોની સાથે છે અને સાથે રહેશે તેમ કૃષિ મંત્રી ફળદુએ જણાવ્યું હતું. આ વિસ્તારમાં વાસ્તવમાં મોટા ભાગે તો તીડ છે એ પોતાના વતન વિસ્તારમાં જતા હોય છે, પરંતુ છેલ્લા 2-3 મહિનામાં પવનની દિશાઓ બદલાવાના કારણે અવારનવાર બનાસ અને પાટણના તાલુકાઓની અંદર તીડનું આક્રમણ જોવા મળ્યું છે. આ વર્ષે અત્યારે જે સિઝનમાં એરંડા ઊભા છે, એરંડાના પાકને પાનના મોટા ભાગે એ પાન તો બાઠી ગયા છે, પણ જીરું છે એ રવિ સિઝનનું જીરું વાવી અને હજી ઉગ્યું હોય, માંડમાંડ કરીને હજુ 2-3 ઇંચ જેટલું એનો ગ્રોથ થયો હોય, એ જીરુના પાક જ્યાં જ્યાં વાવેતર થયા છે અને ત્યાં આ તીડ બેઠા છે એને ખાસું એવું નુકસાન કર્યું છે. અને મેં આ બધું જોયું છે, ઘણા વિસ્તારમાં 12-15 ગામમાં આની અસર જણાય છે. આજના સમાચાર સારા છે કે મોટાભાગે રણ વિસ્તારની અંદર બોર્ડર તરફ આ મોટાભાગના એના તીડના ઝુંડ છે એ જતા રહ્યા છે. તેમ છતાંય ખેડૂતોનું નુકસાન જે થયું છે એ પ્રત્યક્ષ નજર સામે જોઈએ ત્યારે જ સાચો અંદાજ આવતો હોય છે. મારી સાથે અમારા કૃષિ વિભાગના નિયામક શ્રી ભરતભાઈ મોદી પણ સાથે જોડાયેલા છે, ભારત સરકારના અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત છે,
અને તીડને નિયંત્રણ કરવા માટેની પણ કાર્યવાહી આજ સવારથી શરૂ થઈ છે. આવતા 2-3 દિવસમાં જ્યાં જ્યાં એના લોકેશન મળશે ત્યાં ત્યાં આ નિયંત્રિત કરવાની કાર્યવાહી અમારી ટીમો દ્વારા થશે જ. રાજ્ય સરકાર વતી માનનીય મુખ્યમંત્રીશ્રીને મેં વિનંતી કરી છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ કહ્યું છે કે જે કંઈ કરવું પડશે એ આપણે કરીશું. એટલે મારે આ વિસ્તારના ખેડૂતોને આશ્વસ્ત કરવા છે કે તમારી પડખે ભૂતકાળમાં પણ સરકાર ઊભી હતી, આજે પણ ઊભી છે, આવતીકાલે પણ ઊભી રહેશે. ગઈકાલથી જેવા ટીડના સમાચાર મળ્યા, અમારું તંત્ર એલર્ટ હતું, પણ મને સમાચાર મળતાની સાથે મેં ફળદુ સાહેબને ત્યાં વાત કરી. અમારી રાજ્યની અને જિલ્લાની અને ભારત સરકારની પણ ટીમો તાત્કાલિક ત્વરિત જે તે સ્થળે પહોંચી ગઈ અને ખેડૂતોને પણ માર્ગદર્શન આપ્યું કે ભાઈ અત્યારે ટીડું ટાળવાનું કામ કરો, રાત્રે ટીડી બેસે એટલે સવારમાં દવાનો છંટકાવ કરશું. દવાનો છંટકાવ પણ કર્યો મોટા પ્રમાણમાં, જે કંઈ કરવા જેવું પણ થતાં ટીડીએ હવે આજે ફરીને જોયું અને આ સાહેબે જે નિર્ણય લીધો ત્યારે આદરશ્રી ફળદુ સાહેબ, પહેલે વખતે પણ ટીડ આવ્યો ત્યારે એમણે અહીં ધામા નાખ્યા હતા, એ વખતે નુકસાન નહોતું, પણ આ વખતે નાના ખેડૂતોમાં ખૂબ મોટા પ્રમાણમાં જીરું તો બિલકુલ સાફ કરી નાખ્યું છે. એરંડાના પાકને પણ એક પણ પાંદડું ઉપર રહેવા દીધો નથી, એટલે ખૂબ નુકસાન કર્યું છે. પણ હું ભારત સરકારમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ આભાર માનું અને ફળદુ સાહેબનો સભી છે અને વિજયભાઈ રૂપાણી કે જેમણે તાત્કાલિક ટીમો મૂકીને ભારત સરકારની ટીમ, ગુજરાત સરકારની ટીમ અને જિલ્લાનું ખેતીવાડી ખાતું જે કામ કર્યું છે એમને ધન્યવાદને અભિનંદન આપું છું. પણ સાથે સાથે અત્યારે ફળદુ સાહેબની સંવેદનશીલતા કે રાત છે ત્યારે એમને હજુ ડભોઈ પહોંચવાનું છે, પણ છતાં અહીં આવ્યા છે. અમે જે તે ગામોની મુલાકાત લીધી અને સાહેબે અત્યારે મુખ્યમંત્રી શ્રી સાથે વાત કરી, મારી પાસે પણ વાત કરાવી કે મુખ્યમંત્રી પણ કીધું કે જે કંઈ ખેડૂતોને નુકસાન થયું છે એમાં જે કંઈ કરવાનું છે એ બધું કરશું. એટલે સંવેદનશીલ સરકાર ખેડૂતોની પડખે છે, પણ કુદરત જ્યારે રૂઠી છે ત્યારે એક વર્ષમાં 3 વખત તીડ આવે અને ચોમાસું દર 15 દિવસે બેસતું હોય, શિયાળામાં પણ ચોમાસું, પણ છતાં ગુજરાતની સરકારે ખૂબ મદદ કરી છે. આજ સુધીના ઇતિહાસમાં ના આપ્યું એટલું મોટું પેકેજ આપ્યું છે, અને છતાં સરકાર ખેડૂતોની પડખે છે અને ફળદુ સાહેબનો, રૂપાણી સાહેબનો, નરેન્દ્રભાઈનો ફરીથી દિલથી આભાર માનું અને રૂપાલા સાહેબને પણ આ વાત કરી હતી કે જેથી મિત્રો સમીશ્રીએ બધાનો આભાર માનું અને મીડિયાના મિત્રો મારફત આ અમારી વાત લોકો સુધી પહોંચે. તમે પણ મિત્રો રાત્રે ઉપસ્થિત રહેશો, ધન્યવાદ, અભિનંદન. રાજ્યનો વતી રાજ્યના કૃષિમંત્રી શ્રી ફળદુ સાહેબનો આભાર માનીશ કે ખેડૂત પુત્ર તરીકે ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે પ્રત્યક્ષ રીતે અહીં આગળ આજે રાતના સમયે પણ ખેતરોની અંદર, ખેતીના પાકની અંદર ખેડૂતો સાથે અહીંયા ફરી અને એમની જે મુશ્કેલી પડી છે એને જાણી રહ્યા છે, સમજી રહ્યા છે. અને તીડના 10 કિલોમીટર જેટલા વિસ્તારની અંદર તીડોનું એક આખું ઝૂંડ એણે ઘણા બધા ગામોની અંદર નુકસાન કર્યું, ખેતીના પાકને પણ ઘણું નુકસાન કર્યું છે. પરંતુ સમયસર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેની ટીમો અહીંયા પહોંચી ગઈ અને તીડનો નિકાલ કરવા માટે ખૂબ પ્રયત્ન કર્યા. લોકોએ પણ ખૂબ જાગૃતતાપૂર્વક પોતાના ખેતરને સજાગ રહીને એને ઉડાડવા માટેનો પ્રયત્ન કર્યો, પરંતુ છતાંય ખેતીના પાકને ખાસા પ્રમાણમાં નુકસાન થયું છે. વિજયભાઈ રૂપાણીની રાજ્ય સરકાર એક સંવેદનશીલ સરકાર છે, ખેડૂતોનો પ્રશ્ન જ્યારે પણ આવ્યો છે ત્યારે એમણે પોઝિટિવનેસથી નિર્ણય કર્યા છે અને આજે મંત્રી સાહેબ પ્રત્યક્ષ આવ્યા છે તો અમારું અડધું દુઃખ તો એમના આવવાને કારણે જ ઓછું થયું છે. ને અમને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ઉપર ભરોસો છે કે જે પણ જરૂરિયાત જ્યારે પણ પડી છે ત્યારે રાજ્ય સરકારે, કેન્દ્ર સરકારે અમને મદદ કરી છે. આજે ફરી હું અમારા સંસદ સભ્યશ્રીનો અને માન્ય ફળદુ સાહેબનો બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગુજરાતની રૂપાણી સરકાર સંવેદનશીલ સરકાર હોવાના દાવા કરે છે ત્યારે સરહદી વિસ્તારમાં થયેલા તીડોના આક્રમણ બાદ રાતોરાત કૃષિમંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સરકારના દાવા સાચા હોવાના પુરાવા આપ્યા છે. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ટાકરવાડા પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી થતા રોષે ભરાયા શાળાના વાલીઓ. આચાર્યને પુનઃ શાળામાં મૂકવા લેખિતમાં સ્થાનિકોએ કરી રજૂઆત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. हीना गोल्ड, शत प्रतिशत शुद्धता और अपनेपन का विश्वास, नए पुराने रिश्तों में खुशी भर देने का एहसास, अपने त्योहार और अपनी खुशी को और बढ़ाएं हीना गोल्ड के साथ. फैंसी और मारवाड़ी ज्वेलरी का अद्यतन शोरूम यानी हीना गोल्ड. हीना गोल्ड, चौकसी ओखाजी खेमाजी, एड्रेस भगवती सारी शोरूम के सामने, मेन बाजार डीसा, कॉन्टैक्ट 9825362337. हीना गोल्ड. विश्वास ऑर्थोपेडिक ट्रॉमा एंड एडवांस जॉइंट रिप्लेसमेंट सेंटर जे अपने आपे छे जीवन ना दरेक तबक्के जीववानी सरल रीत. जॉइंट रिप्लेसमेंट बाद आप साइकलिंग, स्विमिंग अने डांसिंग સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, પાલનપુર તાલુકાના ટાકરવાડા ખાતે આવેલી સરકારી પ્રાથમિક શાળાના આચાર્યની સરકારના નવા પરિપત્ર મુજબ સંખ્યા ઘટના કારણે અન્ય શાળામાં બદલી કરાતા શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓએ આચાર્યની બદલી રોકવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા કલેક્ટર તથા સ્થાનિક ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીને લેખિત રજૂઆત કરી આચાર્યની બદલી રોકવા લેખિત રજૂઆત કરી હતી. તાજેતરમાં સરકાર દ્વારા શાળામાં બાળકોની સંખ્યા 150+100 થતી હોય તેવી શાળાઓમાં આચાર્યની નિમણૂક આપવાના જાહેર કરવામાં આવેલા પરિપત્રના પગલે ટાકરવાડા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં સંખ્યાની ઘટ સર્જાતા શાળાના આચાર્યની બદલી કરી દેવામાં આવતા ગ્રામજનો રોષે ભરાયા હતા. આજે આચાર્યની બદલીના વિરોધમાં શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓએ ગુરુ મહારાજના મંદિર ઉપર એકત્રિત થઈ આચાર્ય મકબૂલભાઈ મંસૂરીની બદલી રદ કરવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી. આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ આ બદલીને લઈ શું જણાવી રહ્યા છે તે સાંભળો. અમારા ટાકરવાડા પગાર કેન્દ્ર શાળાના જે આચાર્ય સાહેબ છે એમની બદલી થવી જોઈએ નહીં, એ હંમેશા અહીંયા જ જોઈએ અમારે. નરેન્દ્રભાઈ મોદીએ ઘણા બધા સારા એવા કામ કર્યા છે, તો આ સાહેબની બદલી ન થાય એવું કંઈક કરે તો એમના પ્રત્યે હું ખૂબ ખૂબ આભારી છું. ઘરે આવીને બાળકો પણ એમ કહે છે કે મમ્મી સાહેબ અમારા અહીંથી એમની બદલી થઈને બીજે જવાના છે તો એમના વગર તો અમને ફાવે પણ નહીં સ્કૂલમાં. અમારી ટાકરવાડા પગાર કેન્દ્ર શાળા ગુજરાતી પ્રાથમિક શાળાની સમસ્યા એ છે કે તારીખ 9-10-2019 રોજ સરકારે જે પરિપત્ર કર્યો છે બાળકોની સંખ્યાના આધારે આચાર્યને વધે એમની ફાજલ કરીને બીજી બદલી કરવાની જે વાત છે એ અમને અમના બાળકોના હિતમાં નથી. અમારે પ્રાથમિક શાળામાં આચાર્યની પોસ્ટ હોવી જ જોઈએ. જેમ શિર વગરના અંગોની કોઈ કિંમત નથી એમ આચાર્ય વગર અમારા બાકીના શિક્ષકો પણ એ પોગળા બની જાય, એટલે અમારા આચાર્યની પોસ્ટ કાયમ રહેવી જોઈએ એ અમારી મુખ્ય માગણી છે. અને જો આ માગણી અમારી સંતોષવામાં નહીં આવે અને સરકાર આના વિશે કોઈ ફેરવિચારણા નહીં કરે તો અમારે આના માટે જન આંદોલન કરવાની ફરજ પડશે, એ સરકાર ન જ લે. શાળાની અંદર આવા કુશળ શિક્ષક આચાર્યની ખાસ જરૂરિયાત છે અને દરેક જગ્યાએ આચાર્ય વગર ચાલી શકે નહીં. સંખ્યાને અને આચાર્યને કોઈ નિસ્બત નથી, સંખ્યા ઓછી હોય તો પણ આચાર્યની જગ્યા જરૂરી છે. કારણ કે શિક્ષણ જો ચલાવવું છે, સારું શિક્ષણ કરવું છે, ઉપર કંટ્રોલ રાખવો છે તો આચાર્ય વ્યવસ્થિત જોઈશે તો જ શાળાની અંદર બાળકોને સારું શિક્ષણ આપી શકાય. અમારા ખાસ લોકોની અને વાલીઓની ખાસ નમ્ર વિનંતી છે, સરકારને ખાસ આગ્રહભરી વિનંતી છે કે જે પરિપત્ર કરવામાં આવેલો છે એ પરિપત્ર અત્યારે ફરી વિચારણા કરી અને એ રદ થાય એવો અમારો ગામ લોકોનું વિનંતી છે. અને આ અંગે અમારી રજૂઆત જો આપણે
યોગ્ય નહીં રજૂઆત માન્ય નહીં રાખવામાં આવે તો અમે આગળ પણ એ અંગે રજૂઆત કરશું અને જે તે જગ્યાએ અમે આવેદનપત્ર પણ આપવાના છીએ જે આપ સાહેબની જાણ સારું. ટાકરવાડા ગામના લોકો માંગ કરી રહ્યા છે કે ટાકરવાડા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજતા મકબૂલભાઈ અંસારીની સેવા ખૂબ જ સારી છે, જેથી આચાર્યને કાયમી ધોરણે આ શાળામાં જ રાખવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. ગઢથી બીકે ન્યૂઝ ચેનલ માટે દિનેશ રાણા. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયેલી સાધારણ સભામાં પ્રમુખ રહ્યા ચૂપ, જ્યારે ધારાસભ્ય આવી ગયા પ્રમુખના બચાવમાં. વિપક્ષની ગેરહાજરીમાં યોજાયેલી સાધારણ સભામાં શાસક પક્ષના સભ્યોએ પ્રમુખ ઉપર લગાવ્યા સંગીન આરોપ. ડીસા નગરપાલિકા સંચાલિત SEW હાઈસ્કૂલમાં સર્જાયેલા કેન્ટીન વિવાદ વચ્ચે શિક્ષણ સમિતિના ચેરમેનનું નિવેદન. કેન્ટીન ફાળવણીની પ્રક્રિયા સંપન્ન થયા બાદ જ પોતે ગ્રહણ કર્યો સમિતિના ચેરમેનનો ચાર્જ. સરહદી વિસ્તારમાં તીડોના આક્રમણ બાદ ચિંતિત ખેડૂતોની રાજ્ય સરકારના કૃષિમંત્રીએ રાતોરાત લીધી મુલાકાત. તીડોના આતંકથી મુક્ત કરવા માટેની કાર્યવાહી તેજ ગતિએ. ટાકરવાડા પ્રાથમિક શાળાના શિક્ષકની બદલી થતાં રોષે ભરાયા શાળાના વાલીઓ. આચાર્યને પુનઃ શાળામાં મૂકવા લેખિતમાં સ્થાનિકોએ કરી રજૂઆત. તો આ હતા અત્યાર સુધીના BK ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.